ऑपरेटर धारासभ्य पर काळा जादू करवाना मामले धुराजी में हमीदा माता घरे पहुंची है विज्ञान जाथा की टीम। रसूलपुरा विस्तार में हमीदा माता घरे विज्ञान जाथा की टीम पहुंची। हमीदा माता पोताना घर ने ताड़ा मारी फरार थे। बाजू में रहता लोगों ने हमीदा माता विषय कोई जानकारी नहीं। वायरल ऑडियो में प्रतिस्पर्धी नेता ने नुकसान पहुंचाड़वानो उल्लेख हतो। एज हमीदा मां घरे अत्यारे पहुंची है टीम। धुराजी हमीदा मां होवानुं सामे आव्युं हतुं। आसपास में जे कोई पण लोको रहे छे तेमने तपास करता तेमने कह्युं छे के तेमने कोई ज ख्याल नथी के आ कोण छे अने शुं काम करे छे। बेन आपने जणावी दी के अमदावादना म्युनिसिपल कॉर्पोरेशनना कॉर्पोरेटर दाणीलीमड़ा बैठक पर थी जमनाबेन वेगड़ा अने एक हमीदा मां आ बंनेनी एक ऑडियो क्लिप वायरल थई छे जेमां जमनाबेन तेमना साथी कॉर्पोरेटर अने एएमसी मां विपक्षना नेता शहजाद खान पठाण अने धारासभ्य शैलेश परमार के जीओ पण अमदावाद थी छे ते बंनेनी उपर तांत्रिक विधि करवानी वात हमीदा माने करे छे। हमीदा मां ए पण कहे छे के हा आ बंनेनी विधि थई जशे। शैलेश परमार पर विधि करी नाखी छे ते पण वात करे छे अने आ ऑडियो क्लिप वायरल थई छे। ऑडियो क्लिप विशे जो कि जमनाबेन अने हमीदा मां बंने पोतानो पक्ष राखता एवुं कह्युं छे स्वबचाव कर्यो छे के आ ऑडियो क्लिप अमारी नथी अने अमारी सामे आ कावतरुं रचवामां आव्युं छे। बीजी बाजु कांग्रेसे पण जमनाबेन सामे कार्यवाही करवानी तैयारी दर्शावी छे जो तेओ दोषी ठरशे तो। सीधा जईए दिनेश चंद्रवाड़िया संवाददाता धुराजीथी जोड़ाई चुक्या छे तेमनी पासेथी ज बधुं विगतो मेळवी। दिनेश त्यां विज्ञान जाथानी टीम पहोंची छे शुं अत्यारे कार्यवाही करवामां आवी रही छे कोण-कोण त्यां पहोंच्युं छे टीममां शुं तपास थई रही छे? એ ચોક્કસ તમને જણાવી દઉં કે જે અમદાવાદનો જે જમણા વેગડાનો જે મામલો છે એ બાબતને અત્યારે લઈને વિજ્ઞાન જાથાની ટીમ છે અત્યારે ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી જ્યાંથી લઈને ત્યારે હમીદાબાને ઘરે પહોંચેલી હોય જેને લઈને અત્યારે જે આપણે હમીદાબા જે આવી લોકો જે આવતા વિજ્ઞાન જાથાની ટીમ આવે પહોંચે પહેલા અમિતાભ અહીંયાથી નીકળે છે દાડા મરીને નીકળી ગયા હોય છે ત્યારે વિજ્ઞાન જાથાના જે અત્યારે દર્શન તમને બતાવવા લાગે કે અત્યારે જે મકાન પર તાળા લગાવેલા છે અને એ દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે ટીમ વિજ્ઞાન જાથાની પહોંચે પહેલા જે નીકળી ગયેલા હોય કે જેને લઈને અત્યારે જે વિજ્ઞાન જાથાની ટીમના જે અત્યારે જયંત પંડ્યા પ્રમુખ અત્યારે આપણી સાથે સામેલ છે। જયંતભાઈજી અત્યારે જે આપણે જે તમારે જે બનાવ બાબતે તમે આવેલા છો અને શું બાબત છે મેટર જે કયા પ્રકારનું છે શું કહેશો તમે? એક તો ખાસ કરીને હમીદાબેન ઢોંગી છે એટલા માટે કે દોરાધાકા ને સિફલી ને ઇલમ ને લોકોને ભયભીત કરીને દહેશત ઉભા કરીને જે ઓડિયોમાં વાયરલ કરે છે તે પણ નિમ્ન કક્ષાની વાત કરે છે, હલકી પ્રકારની વાત કરે છે, કોઈને ખતમ કરવાની વાત કરે છે। આવું કાળા જાદુમાં હોતું જ નથી। કાળા જાદુથી પાપડ પણ ભાંગી ન શકે। આખા વિશ્વની અંદર કાળા જાદુ જેવું કઈ કશું નથી, પણ માત્ર દહેશત ફેલાવી હોય, ખોટું સિફલી બનાવે છે, દહેશત ફેલાવી, આવું બધું થઈ શકે, નબળા મનના લોકોને અસર થાય। બાકી વિજ્ઞાન જાથાને એટલા માટે કાયદાનું ભાન કરાવનાર છે કે આવું બોલાય નહીં, કોઈને ખતમ કરવાની વાત ન કરાય। અત્યારે કલાકમાં એ પોતે કે બે કલાકમાં પોતે હાજર થાય છે, ફરાર થઈ કે તાળું મારીને, ખ્યાલ છે કે કાયદામાં ગુનો બને છે, કોઈને ખતમ કરવાની વાત કરો, કોઈની હોપારી લેવી, આ કઈ કાળા જાદુમાં કામ નથી। પોતે માની લ્યો કે કોઈ પણ માધ્યમથી કોઈનું કામ કરતા હોય ને જોવાનું કામ કરતા હોય તો એને કોઈને ખતમ કરવાની વાત નથી। વિજ્ઞાન જાતા આવું પુનરાવર્તન ન થાય એટલા માટે કાયદેસર કાર્યવાહી અને એકવાર અમે એને રૂબરૂ બોલાવી અને અગર અમે ગુનો દાખલ કરશું, કારણ કે જે દહેશતનો ને બધા ભય ફેલાવવાનો, અફવા ફેલાવવાનો, ભ્રમણા ફેલાવવાનો આ બધો ગુનો બને છે, ભારતના સંવિધાનનું પણ અપમાન કર્યું છે। આ બધી કાર્યવાહી જાતા મક્કમપણે નિર્ધાર કરેલો છે કે ભવિષ્યમાં આવું કોઈ પણ તાંત્રિક માંત્રિક કે કોઈ પણ હોય, હિન્દુ મુસલમાન કે ક્રિશ્ચિયન કોઈ પણ વ્યક્તિ હોય, એવા કાળા જાદુથી કોઈને દહેશત ન ઉભી કરે એ દાખલો બેસાડવા માટે વિજ્ઞાન જાતા અમિતાબેન ની ઘરે આવે છે તાળું મારીને ફરાર થઈ જાય। એનો મતલબ એ છે કે એની પાસે કાળો જાદુ નથી, માત્ર પોતે દહેશત અને ભય છે। આવા ઢોંગીઓથી સાવધાન રહેવા વિજ્ઞાન જાતા લોકોને અપીલ કરે છે। પરંતુ નીકળી ગયા હોય પણ તેમને ધુરાજીમાં હમીદા માં ઘરેથી ફરાર છે
જયંત પંડ્યા સાથે એક્સક્લુઝિવલી ઝી 24 કલાક કે વાત કરી અને તેઓએ કહ્યું કે અમે તપાસ કરવા અહીંયા પહોંચ્યા, જો એ બેનમાં કંઈ સત્ય હોય તો તેઓ હાજર રહ્યા હોત, પરંતુ તેઓ ભાગી છૂટ્યા છે એટલે તેમણે પણ તેને ફ્રોડ બહેન કહ્યા છે. અમદાવાદમાં કોર્પોરેટર અને એમએલએ પર કાળા જાદુ